चलो दाखला नंबर अठ्यावीस सुधी कदाच जोयेलुं छे आपणे. અત્યાર સુધી આપણે વાત કરી ગયા ત્યાર પછી દાખલા નંબર 29 ની વાત કરીએ. એમની અંદર આપ્યું છે આપણને એક પોલા વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર એક નાનું છિદ્ર કાપેલું છે. દર્શાવો કે તે છિદ્રમાં વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય 2 એપ્સિલન 0 ઇનટુ n કેપ છે, જ્યાં n કેપ એ બહાર તરફની લંબ દિશામાંનો એકમ સદિશ છે અને સિગ્મા એ છિદ્રની નજીક વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે. એક પોલા વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર શું કર્યું છે, એક નાનો છિદ્ર કાપી લીધું. માની લો કે એક સુવાહક આમાંથી અહીંયાથી એક છિદ્ર આપણે કાપી લીધું. રેડી? તમને એમ કહે છે ભાઈ છિદ્ર છે એની અંદર વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય 2 એપ્સિલન 0 છે એવું આપણે દર્શાવવાનું છે. તો આમની અંદર માની લો કે આપણે અહીંયા આ ભાગ છે એ આ ભાગ પાસે આપણે ગાઉસનો નિયમ લાગુ પાડીએ તો વિદ્યુત ક્ષેત્ર નું સૂત્ર આપણને ખબર હતું. જો માની લો કે આ એક આપણી પાસે જે પૃષ્ઠ છે ધારો કે બરાબર એ પૃષ્ઠ એના પર વિદ્યુત ક્ષેત્ર ની આપણે અસર વિચારે, કારણ કે રકમ આપણને એમ કીધું છે કે તે એક છિદ્રમાં વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય 2 એપ્સિલન 0 ઇનટુ n કેપ છે એવું આપણે દર્શાવવું છે. તો વાહક ની અંદર નો ભાગ લઈ લે આપણે બરાબર, વાહક ની અંદર ના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું થશે તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર છે એના સમજો ને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગણી શકીએ આપણે કઈ કન્ડિશન પ્રમાણે. તો દાખલા તરીકે આ ભાગ પાસે આપણે કોઈ વીજભાર વિચારીએ અને બીજું યાદ કરો કે કોઈ બંધ પૃષ્ઠ હોય તો બંધ પૃષ્ઠ એના અંદરના ભાગમાં ક્ષેત્ર કેટલું હોય, બંધ પૃષ્ઠ હોય કોઈ પણ એ બંધ પૃષ્ઠ એના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, ઝીરો. આપણે કવચ ભણ્યા હતા, કવચ કવચ એના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, ઝીરો. ઝીરો ઝીરો હોય કારણ કે કવચ એની અંદરના ભાગમાં આપણે વીજભાર મૂકીએ તો વીજભાર ઘેરાય ગોઠવાશે ક્યાં, સપાટી પર ગોઠવાય આ રીતે. અને તમે જે કવચ લો છો તો ગૌસિયન પૃષ્ઠ લેશો એ ગૌસિયન પૃષ્ઠ ક્યાં આવશે તો કે ધારો કે અંદરના ભાગમાં લીધું બરાબર, અંદરના ભાગમાં લીધી એટલે અંદરના ભાગમાં તો કોઈ વિદ્યુતભાર ઘેરાતો નથી, વિદ્યુતભાર ઘેરાતો નથી એટલે એના કારણે ઉદ્ભવતું ક્ષેત્ર કેટલું, ઝીરો. તો આપણે બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર વિચારો, બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર વિચારશો તો સમજો કે ભાઈ અહીંયાની આ સપાટી છે અહીંયા વિદ્યુતભાર પથરાણો છે અને અહીંયાની આ સપાટી એના ઉપર વિદ્યુતભાર પથરાયો છે દાખલા તરીકે. તો બંનેના કારણે વિદ્યુત ક્ષેત્ર બહારના ભાગમાં બહારની બાજુ જશે E1, આના કારણે બહારની બાજુ એ કેટલું E2. તો વાહકની બહારના ભાગમાં કુલ વિદ્યુત ક્ષેત્ર લઈ લે આપણે
કુલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર E1 પ્લસ E2 થાય બરાબર E1 પ્લસ E2 હવે બંને વિદ્યુત ક્ષેત્ર છે તો સરખા વિદ્યુત ક્ષેત્ર આવું લખાશે સિગ્મા બાય યાદ કરો આપણે શું લખતા હતા સિગ્મા બાય 2 એપ્સિલન 0 સિગ્મા બાય એપ્સિલન 0 सिग्मा बाय 2 एप्सिलॉन 0 सिग्मा बाय 2 एप्सिलॉन सिग्मा बाय हमने जो हमने हम લખી શકું મારે પાસે e1 અને e2 છે e1 અને e2 બે ના મૂલ્ય કેવા થશે સરખા થશે પરિણામી વિદ્યુત ક્ષેત્ર લખી દો તો કુલ વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય એપ્સિલોન 0 આવતું હતું હમણાં આપણે પેલી બે તકતી જોઈ હતી ને ઉદાહરણ છેલ્લું ઉદાહરણ આ એક તકતી આ બીજી તકતી યાદ કરો અહીંયા બંનેનો સરવાળો થાય તો સિગ્મા બાય 2 એપ્સિલન 0 પ્લસ સિગ્મા બાય 2 એપ્સિલન 0 એટલે આપણો આન્સર કેટલો આવ્યો તો સિગ્મા બાય એપ્સિલન 0 તો e1 પ્લસ e2 e1 પ્લસ e2 બરાબર સિગ્મા બાય એપ્સિલન 0 પણ બંનેના વિદ્યુત ક્ષેત્ર તો સરખા જ છે ભાઈ તો બંને વિદ્યુત ક્ષેત્ર સરખા હોય તો આના ઉપરથી આપણે એમ લખી શકીએ 2 ટાઈમ્સ E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સિલન 0 તો E બરાબર કેટલા થઈ ગયા અહીંયા સિગ્મા બાય 2 એપ્સિલન 0 રેડી ચાલો એના પછી જે કોસના નિયમનો ઉપયોગ કર્યા સિવાય વિદ્યુત ભાર એની સમાન રેખીય ઘનતા લેમ્ડા ધરાવતા પાતળા લાંબા તારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો અને આપણે એમ પણ કીધું છે કુલમ્બના નિયમનો સીધો ઉપયોગ કરો જરૂરી સંકલનની ગણતરી કરો હવે તમને એમ કીધું કોસના નિયમનો ઉપયોગ નથી કરવાનો બરાબર અને સમાન રેખીય ઘનતા લેમ્ડા ધરાવતા હોય એવો કોઈ પાતળો એક તાર લઈ લો જો સમજો આ રીતે તાર લઈ શકાય હવે સમાન રેખીય ઘનતા તો સમાન રેખીય ઘનતા એટલે વીજભાર એના ઉપર ગોઠવો એ પ્લસ 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 રેડી હવે એના લીધે ઉદ્ભવતું ક્ષેત્રનું જો સૂત્ર મેળવવું છે તો પહેલું કામ સમજો કે આ સમગ્ર સળિયો છે આખા સળિયાના લીધે તો કામ થશે નહીં એટલે આપણે શું કરીએ આ સળિયાથી કેન્દ્રથી ધારો કે x આટલા અંતરે જઈ અને અહીંયા dx એટલો શું લઈ લો આ એક ખંડ આપણે 11માં ધોરણમાં આવતા હતા ને x જેટલા અંતરે જઈ અને શું કરવાનું dx એટલો સૂક્ષ્મ ખંડ લઈ લીધો હવે તારથી લંબ અંતરે આવેલા બિંદુએ આપણે ક્ષેત્ર જોઈએ યાદ કરો થિયરી ધારો કે આ વાય જેટલું અંતર છે બરાબર તો તાર થી કેટલા અંતર આપણે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે વાય જેટલા અંતરે માની લો કે અહીંયા કોઈ આ બિંદુ છે P બિંદુ P પાસે આપણે ઉદ્ભવતું ક્ષેત્ર મેળવવું છે તો પહેલું કામ શું કર્યું છે આપણે તો કે આકૃતિમાં સમાન વિદ્યુત ભાર વિતરણ ધરાવતો સળિયો દર્શાવી દીધો બરાબર હવે તેના કેન્દ્રથી કેટલા અંતરે x અંતરે કેટલી જાડાઈનો dx જાડાઈના ખંડ વડે સળિયાથી y અંતરે આવેલા બિંદુએ ઉદ્ભવતું શું મેળવવું છે ક્ષેત્ર મેળવવું છે તો પહેલા તમે એમ સમજો કે આ dx જેટલી જાડાઈનો જે ખંડ છે એના ઉપર કેટલો વિદ્યુત ભાર હશે રેખીય ઘનતા કીધું છે આપણને અહીંયા તો રેખીય ઘનતા સૂત્ર બોલો તો લેમ્ડા બરાબર q upon q by
એટલે રેખીય ઘનતા સૂત્ર શું આવી ગયું q by l q by l અને ખંડ મારો સૂક્ષ્મ છે અને આમ લખાય લેમ્ડા બરાબર dq ના છેદમાં dx તો dq બરાબર લેમ્ડા ઇન્ટુ dx ચાલો આટલો વિદ્યુતભાર થઈ ગયો હવે આપણે જો આ dx એટલો જે ખંડ છે ને એના લીધે p બિંદુ પાસે ક્ષેત્ર મેળવવું તો વિદ્યુતભાર પોઝિટિવ છે કે નેગેટિવ છે પોઝિટિવ તો પોઝિટિવ વિદ્યુતભાર હોય એની ક્ષેત્રરેખા બહાર જાય બરાબર સૂક્ષ્મ ખંડ છે તો ઉદ્ભવતું ક્ષેત્ર પણ કેવું હોય સૂક્ષ્મ હોય આગે ના હા હા હવે જો આ જે સૂક્ષ્મ ખંડ છે એના વડે ઉદ્ભવતું ક્ષેત્ર છે આપણને મળ્યું d તો d ને આપણે બે ઘટક લઈ શકીએ આ રીતના બે ઘટક પાડી શકે આગળ ના થાય તો d ને આપણે બે ઘટક લઈ લે બરાબર હવે સમજો કે વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખા જે છે એ y અંતર સાથે ધારો કે અહીંયા ખૂણો બનાવે કેટલાનો થીટા આ ખૂણો થીટા નો હોય તો આ ખૂણો પણ થીટા થાય તો બોલો તો ઉપર કયો ડી ઈ કોસ થીટા ડી ઈ કોસ થીટા ડી કોસ થીટા ડી ઈ કોસ થીટા અને આ બાજુ કયો ઘટક જાય ડી સાઈન થીટા ડી સાઈન થીટા માઈનસ ડી લેવું પડશે ને હવે માનો કે મેં બીજો એક ખંડ લીધો અહીંયા ધારો તો આ ખંડ ના લીધે ઉદ્ભવતું ક્ષેત્ર હોય એની અસર આ બાજુ સમજાય કયો ઘટક મળશે બોલો અહીંયા અહીંયા કયો ઘટક મળે આ સેમ થાય ને અહીંયા પેલામાં અહીંયા ડી સાઈન થીટા આ શું થાય ડી સાઈન થીટા તો બંને ઘટકોની દિશા કેવી છે પરસ્પર વિરુદ્ધ વિરુદ્ધ તો લખી શકાય અહીં વિદ્યુત ક્ષેત્રના એક્સ અક્ષની દિશામાં મળતા ઘટકો એના મૂલ્ય કેવા સમાન પરંતુ દિશા કેવી પરસ્પર વિરુદ્ધ હોવાથી એકબીજાની અસર નાબૂદ કરે બરાબર એકબીજાની અસર શું કરે નાબૂદ કરે હવે y દિશાના ઘટકો બંને ઘટકો આવશે આ y દિશામાં તો આનો ઘટક પણ આ ઉપર જશે તો એ પણ કેટલો આવશે d cos થીટા તો બંનેનો શું થાય સરવાળો થાય હા ચાલો બંને ના સરવાળો કરીએ તો લખી દે અહીંયા y દિશામાં ના ઘટક ના લીધે
परिणामी क्षेत्र उत्पन्न थाय छे। तो वाई दिशा ना घटक ना लीधे जो परिणामी क्षेत्र मळतु होय तो टोटल आपणने परिणामी क्षेत्र जे मळशे सूक्ष्म कण ना लीधे आटलू थाय टू अने वाई दिशा ले लट टू डीई कोस थीटा बराबर। હવે મને જોઈએ છે કુલ ક્ષેત્ર, તો બંને બાજુ શું કરી દે, સંકલન કરી દે, પણ પહેલા છે ને આપણે એ જોઈ લઈએ કે સૂક્ષ્મ ખંડના કારણે ઉદ્ભવતું ક્ષેત્ર કેટલું હતું। અહીંયા વીજભાર તો મળી ગયો આપણને, હવે ઉદ્ભવતું ક્ષેત્ર કેટલું, તો કે ડી બોલો ક્ષેત્રનું સૂત્ર શું થાય, kq upon r square, तो हम लगता है kdq upon r square। तो r अंतर तो मैं चेक करो, r अंतर आकृति में आ अंतर r है, बोलो तो r कितना होता है, अंडर रूट x square प्लस y square, अंडर रूट x square प्लस y square, એનો વર્ગ કરવાનો, એટલે વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે, x square प्लस y square બનશે બરાબર ને। પછી મેં મૂકી દીધું લેમ્ડા dx, એ વિદ્યુતભાર ની વેલ્યુ આવી ગઈ, લેમ્ડા dx કોની વેલ્યુ થઈ ગઈ, વિદ્યુતભાર। ચાલો હવે આનો ઉપયોગ આપણે નીચે કરી દે અને સંકલન કરી દે, કુલ ક્ષેત્ર, કુલ ક્ષેત્ર લેવું છે એટલે બંને બાજુ આપણે આપી દે ઇન્ટિગ્રેશન dey બરાબર ઇન્ટિગ્રેશન 2 de cos થીટા। ચલો આ આપણને વિદ્યુત ક્ષેત્ર આપશે e 2d, d ની વેલ્યુ હમણાં શું આવી, લેમ્ડા dx છેદ માં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇનટુ cos થીટા। આમાંથી અચળ કોણ છે, તો લેમ્ડા અચળ 2 અચળ બરાબર, પછી સર k બાકી, k લખવાનો રહી ગયો ને, હા હવે છે ને આપણે ખાસ એ જોવું પડશે, પેલા તો સમીકરણ ની અંદર અહીંયા થોડો ચેન્જ કરવો પડશે, કારણ કે બહુ નહીતર સંકલન થોડું હાર્ડ થઈ જશે, આપણે સરળતાથી થાય એવું સંકલન કરવું છે, તો સંકલન સરળતાથી થાય એના માટે આપણે આકૃતિમાં પાછા જતા રહીએ અને સંકલનની લિમિટ બનાવી દઈએ। જો ચલો મને એમ કહો, આ ત્રિકોણ તમે ધ્યાનમાં લો, આના ઉપરથી હું tan થીટા લઈ શકું, tan થીટા, તો tan થીટા નું સૂત્ર શું થાય, ચલો અહીંયા આપણે કન્ડિશન બનાવવી પડશે, તો પેલા હું છે ને શું કરું છું, આકૃતિ પરથી tan થીટા બરાબર x ના છેદમાં y, એટલે મતલબ થઈ ગયો આના પરથી આપણે x ને કરતા બનાવી દે, x બરાબર y tan થીટા બરાબર, x બરાબર y tan થીટા। હવે ધારો કે આ x જે છે એનું આપણે થીટા ની સાપેક્ષે સંકલન કરી દે, સોરી વિકલન કરી દે, કેમ, તો આપણને dx એ જોઈએ છે ને અહીંયા, તો વિકલન કરવાનું કોની સાપેક્ષે, થીટા ની સાપેક્ષે। ચાલો y તો અચળ રહેશે, tan થીટા નું વિકલન શું થાય, x સ્ક્વેર થીટા, સ્ક્વેર થીટા d/d થીટા tan થીટા બરાબર, યાદ રાખજો શું, sec સ્ક્વેર થીટા, તો અહીંયા લઈ લે આપણે sec સ્ક્વેર થીટા, તો dx બરાબર y sec સ્ક્વેર થીટા ઇન્ટુ d થીટા લખાય, આ d થીટા તેને ઉપર મોકલી દીધા, પડી ખબર,
હવે ધારી લો કે આપણે લિમિટ જોઈએ છે, લિમિટ મેળવવા માટે અહીંથી લિમિટ બનાવી દઈએ આપણે. માનો કે હું એમ કહું x બરાબર 0 નો ખૂણો હોય, ડિસ્ટન્સ છે ને x બરાબર 0 હોય, ધારો ડિસ્ટન્સ આકૃતિમાં જો તો x બરાબર 0 હોય તો થીટા કેટલાનો મળશે? આમાં તમારે વેલ્યુ મૂકવાની થઈ x બરાબર 0, ધેટ મીન્સ કે tan થીટા બરાબર 0, tan માં 0 ક્યારે આવે? જો બાજુમાં આકૃતિ pi / 2 એ સોરી pi 0 એ આવે, tan 0 આ આપણો સળિયો છે બરાબર. આ રીતે આપણે અહીં વચ્ચે આ રીતના વાય અંતર લીધું. હવે આપણે શું કર્યું, અહીંયા ખંડ પાડ્યો ને, ધારો કે એક ખંડ અહીંયાથી કેટલા અંતરે છે, આ x અંતરે છે બરાબર. એની જગ્યાએ માની લો કે એક ખંડ અહીંયા જોઈએ કેન્દ્ર ઉપર, તો x બરાબર કેટલા થાય? 0 0 થાય. x બરાબર 0 હોય તો સ્વાભાવિક છે કે આ ખૂણો આમ બનતો હતો, ધારો કે આ થીટા બનતો હતો, પણ આ આ પોઈન્ટ જ નજીક આવી ગયો અહીંયા, તો બંને એક રેખા ઉપર આવી ગયા. આ તમારી જે રેખા છે ધીમે ધીમે અંદર આવતી ગઈ ને, તો આના ઉપર સેટ થઈ ગઈ, તો થીટા બી કેટલો થાય? tan માં 0 ક્યારે? 0 0 tan 0 ક્યારે? રેડી. પછી ધારો કે આ ખંડ છે ને, એને આપણે અંદર આગળ આગળ લેતા જ ગયા, લેતા જ ગયા, લેતા જ બહુ દૂર જતા રહીએ, તો ધારો કે ઇન્ફાઇનાઇટ ઉપર જતા રહીએ, તો થીટા કેટલાનો મળે? તો આકૃતિમાં સમજો, અત્યારે અહીંયા હતા થીટાનો મળ્યો બરાબર. હવે ધારો કે આપણે દૂર ગયા, એટલે આ એંગલ વધ્યો કે ઘટ્યો? વધ્યો વધ્યો વધી ગયો. હજુ માનો કે હું દૂર જાઉં છું અહીંયા, તો આ એંગલ વધ્યો કે ઘટ્યો? વધ્યો વધ્યો વધ્યો. તમે હજી દૂર જાઓ, હજી દૂર જાઓ, હજી દૂર જાઓ, બહુ બધા દૂર જાઓ, બહુ ઘણે બધે દૂર જશો, ઘણે બધે, તો આ એંગલ લગભગ કેટલા નો થઈ જશે? 90 90 90. મારે તો ક્યાં સુધી પહોંચવાનું છે? ઇન્ફાઇનાઇટ સુધી જવાનું છે, તો લગભગ હું ઇન્ફાઇનાઇટ સુધી પહોંચીશ, તો ખૂણો કેટલા નો થઈ જશે? 90 ડિગ્રી. ખબર પડી આ શું કર્યું મેં? સંકલનમાં લિમિટ ક્યાંથી લેવાય ખબર પડી ને? ચાલો, બે લિમિટ મળી ગઈ છે આપણને, dx ની વેલ્યુ પણ મળી ગઈ છે, તો આપણે ઉપરના સૂત્રમાં એડ કરી દે, તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર 2 લેમ્ડા k ઇન્ટિગ્રેશન 0 થી લિમિટ કેટલી લેવાની? pi / 2. આવું શા માટે કર્યું ખબર પડશે? જો ઉપર dx છે, dx ની જગ્યાએ શું લખાય? y sec square theta d theta છેદમાં x square plus y square, આનો વર્ગ કરો તો y square tan square theta plus y square થાય, into અહીંયા આવશે cos theta. ચાલો, નીચેના માંથી બંને માંથી શું નીકળી ગયું કોમન? y square કોમન, 2 lambda k 0 to pi / 2 y sec square theta d theta છેદમાંથી y square કોમન આવી ગયું, tan square theta plus 1 into cos theta. ફરી પાછી આપણે જગ્યા ઉમેરી દઈએ, ક્યાં ઉમેરાણી? બસ 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 ચાલો, y સ્ક્વેર અને અહીંથી એકવાર ઉડી જશે આ y, એક કેન્સલ, રેડી, 2 લેમ્ડા k ઇન્ટિગ્રેશન 0 ટુ pi / 2 sec સ્ક્વેર થીટા d થીટા છેદમાં tan સ્ક્વેર થીટા plus 1 sec સ્ક્વેર થીટા. નિત્ય સમય હતો, નિત્ય સમય ગણિતમાં એવો નિત્ય સમય હતો ને? હા, અરે તો આ sec square theta ઉડી ગયું,
तो वही तो हमारे पास है टू लैम्बडा के इंटीग्रेशन जीरो टू पाई बाय टू कॉस थीटा इनटू डी थीटा. बोलो कॉस थीटा का संकलन शू था छेद में वाई बचो ने साइन थीटा साइन थीटा छेद में जो वाई बचो ने એનું બહાર કાઢો આનું સંકલન શું થઈ ગયું sin थीटा 0 टू पाई बाय 2 रेडी चलो 2 लैम्बडा के बाय y अपर लिमिट माइनस लोअर लिमिट अपर लिमिट के लिए આવશે sin पाई बाय 2 माइनस sin 0 બોલો sin पाई बाय 2 કેટલા 1 1 sin 0 0 0 તો આન્સર થઈ ગયો તમારો 2 લેમ્ડા કે અપોન y બરાબર 2 લેમ્ડા કે અપોન y વિદ્યુત ક્ષેત્ર મળી ગયો આપણે આમ આપણે જો કોઈ જગ્યાએ ગોસના નિયમનો ઉપયોગ કર્યો નથી ફરીવાર જોઈ લો દાખલા પહેલું કામ શું કર્યું આપણે એક l કોઈ ભી એક લંબાઈનો આપણે શું કરી લીધો तार ले ली तो बराबर वाहक तार अब आजे वाहक तार छे ई वाहक तार એના ઉપર x જેટલા અંતરે જઈ અને આપણે dx એટલે સૂક્ષ્મ ખંડ લઈ લીધો આજે dx જેટલો સૂક્ષ્મ ખંડ છે એના કારણે p બિંદુ પાસે આપણે ક્ષેત્ર મેળવવું છે બરાબર તો આપણે એના ઘટક પાડી દીધા સેમ ઓપોઝિટ સાઈડ માં બીજો ખંડ લઈ લીધો આ અને એ ખંડ એના ઘટક પાડી દીધા બંનેના ઘટક પાડ્યા પછી આપણને ખબર પડી કે સામ સામેના ઘટકો છે અસર શું કરે છે નાબૂદ કરે તો સામ સામેના કયા ઘટક અસર નાબૂદ કરે તો આ સામ સામેના d sin થીટા અને આ માઈનસ d sin થીટા બંને શું કરશે એકબીજાની અસરને નાબૂદ કરશે અસર નાબૂદ કરે તો આપણને પરિણામી ક્ષેત્ર મળશે એ માત્ર કોના કારણે મળે જે y દિશામાંનો આ ઘટક છે એના કારણે મળશે રેડી તો કેટલું ક્ષેત્ર મળે છે DE કેટલું છે એ આપણે જાણી લીધું એ જાણવા માટે પહેલા વિદ્યુતભાર જાણવો પડે કારણ કે જ્યારે જ્યારે તમે સૂક્ષ્મ ખંડ લો ને એટલે પહેલું જ કામ તમારું એ કે તમારો વિદ્યુતભાર કેટલો છે જાણવા તો આપણે પૃષ્ઠગત સોરી રેખીય ઘનતાનું સૂત્ર મૂકી અને વિદ્યુતભારને કરતા બનાવી દીધા ઓકે તો dq બરાબર શું મળ્યો આપણને લેમ્ડા ઇન્ટુ dx ચાલો હવે વિદ્યુત ક્ષેત્ર આપણે જાણી લીધું વિદ્યુત ક્ષેત્ર માટે kq upon r સ્ક્વેર આ સૂત્ર પ્રમાણે જઈએ એમાં dq ની વેલ્યુ મૂકીને r કેટલો આવે છે એ મૂકી દીધું પછી સંકલનમાં ખાસ છે ને સંકલનમાં જોવાનું છે બીજું કંઈ નથી સંકલનમાં અહીંયા તમારી પાસે થશે બે ના કારણે છે બંને બાજુ ઇન્ટિગ્રેશન કરી દીધું d ની વેલ્યુ મૂકી દીધી હવે મેઈન વાંધો આવ્યો અહીંયા તમારી પાસે આ dx છે અહીંયા થીટા પણ ચેન્જ થાય છે કારણ કે તમે જો આ આકૃતિમાં તમે જોયું કે જેમ તમે અલગ અલગ સ્થાન ઉપર સૂક્ષ્મ ખંડ લેશો તેમ dx પણ શું થશે સોરી થીટા પણ શું થશે બદલાશે બરાબર અને અહીંયા અંતર પણ બદલાય છે તો એક સાથે બે વસ્તુ બદલાતી હોય તો એમનું આપણે પેલું કરી શકીએ નહીં બરાબર તો એના માટે શું કામ કર્યું આપણે બધાને એક સ્વરૂપમાં ફેરવી નાખ્યા હવે બધાને એક સ્વરૂપમાં ફેરવવા છે એટલે આપણે શું કર્યું પેલા આકૃતિ પરથી જોયું tan થીટા બરાબર x ના છેદમાં y તો x બરાબર y tan થીટા પછી બે બાજુ વિકલન કરી દીધું એનું એટલે dx મળી ગયો આપણને dx બરાબર y sec square theta d theta પછી લિમિટ કઈ રીતના લેવા કે ધારી લીધું જો આપણે કોઈ ડિસ્ટન્સ જે સૂક્ષ્મ ખંડ લીધો છે ધારો કે 0 ઉપર હોય ત્યારે આપણને ખૂણો કેટલો મળે અને e ને આપણે લઈ જાય અનંત અંતરે ત્યારે આપણને ખૂણો કેટલો મળે એ બંને આપણે જાણી લીધું ઓકે અને પછી આપણે ખાલી સંકલનની અંદર વેલ્યુ મૂકી દીધી સાદુરૂપ આપ્યું આપણું કામ પૂરું
બોલો આપ દાખલામાં કોઈને કઈ પ્રશ્ન હોય તો કયો છે ચાલો દાખલા નંબર 31 એવું માનવામાં આવે છે કે પ્રોટોન અને ન્યુટ્રોન જે સામાન્ય દ્રવ્યના ન્યુક્લિયસની રચના કરે છે પોતે પણ ક્વાર્ક્સ તરીકે ઓળખાતા વધારે પ્રાથમિક એકમોના બનેલા છે એક પ્રોટોન અને એક ન્યુટ્રોન દરેક 3 ક્વાર્ક્સના બનેલા છે યુ વડે દર્શાવતા કહેવાતા અપ ક્વાર્ક્સ જેના પર વિદ્યુતભાર કેટલો છે +2/3 અને ડી વડે દર્શાવતો જે ડાઉન ક્વાર્ક્સ એના પર વિદ્યુતભાર કેટલો છે -1/3 ઇલેક્ટ્રોન ને એ બધા ભેગા મળીને સામાન્ય દ્રવ્ય બનાવે છે તો બીજા પ્રકારના ક્વાર્ક્સ પણ શોધાયા જેઓ વિવિધ અસામાન્ય પ્રકાર ઉપજાવે છે પ્રોટોન અને ન્યુટ્રોન એના માટેનું શક્ય બંધારણ એનું સૂચન કરવાનું છે આપણે તમને યાદ જ છે ને પ્રોટોન ના પ્રોટોન નું બંધારણ શું હતું યાદ કરો તો UUD અને ન્યુટ્રોન નું UDD પણ હવે આપણે એને છે ને બંધારણ આપણે ચેક કરીને બતાવું સાબિત કરી બતાવું છે તો આપણને કીધું છે પહેલા તો એ જોઈ લો અપ ક્વાર્ક્સ એના પરનો વિદ્યુતભાર કેટલો +2/3 અને ડાઉન એના ઉપર કેટલો છે -1/3 છે ઓકે હવે તમને બીજું એ ખબર હશે જો પ્રોટોન પરનો વિદ્યુતભાર કેટલો હોય આપણે E લખી શકીએ અને ન્યુટ્રોન પર કેટલો વિદ્યુતભાર બોલો ન્યુટ્રોન ઉપર કેટલો વિદ્યુતભાર 0 હવે જો બધા જ કેટલા ક્વાર્ક્સના બનેલા હોય 3-3 ના બન્યા હોય તો માની લો કે હું ધારણા કરી દઉં કે ભાઈ ધારો કે પ્રોટોનમાં x છે ને x એના જેટલા અપ ક્વાર્ક્સ તો ડાઉન કેટલા હોય 3 - x ડાઉન થાય બરાબર ટોટલ 3 ક્વાર્ક્સ છે તો x ધારણા કરી આપણે x અપ ક્વાર્ક્સ તો 3 - x શું કહેવાય ડાઉન ક્વાર્ક્સ ચાલો બે નો સરવાળો કરીએ એટલે કુલ વિદ્યુતભાર મળી જાય પ્રોટોન પરનો વિદ્યુતભાર ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે અપ ક્વાર્ક્સ જે છે એના પરનો વિદ્યુતભાર લઈ લે પ્લસ ડાઉન ક્વાર્ક્સ એના પરનો વિદ્યુતભાર રેડી ચાલો અપ ઉપર કેટલો વિદ્યુતભાર છે 2/3 E અને એની સંખ્યા કેટલી 1 x ડાઉન ઉપર કેટલો વિદ્યુતભાર -1/3 અને સંખ્યા કેટલી 3 - x તો 2/3 E x - 1/3 E એને 3 વડે ગુણી નાખ તો E જ વધશે ને ખાલી વન બાય થ્રી ઈ એટલે અહીંયા વધશે ઈ
પછી કૌંસમાં ગુણાકાર કરો એટલે માઇનસ માઇનસ થશે પ્લસ ઈ એક્સ ના છેદમાં કેટલા આવશે 3 રેડી ચાલો હવે આ બે સરખા થઈ ગયા તેનો સરવાળો કરી દો 2ex plus 1ex એટલે 3ex by 3 minus e તો આ ex minus e લખાય પ્રોટોન પરનો વીજભાર કેટલો છે e e બધાને લખવામાં જીવ છે કોઈને બોલવામાં જીવ નથી